विद्यार्थी मित्रों, अग्यारमा धोरणना नामना मूळ तत्व विषय में पहला चैप्टर नी अंदर छेल्ले आपणे पारिभाषिक शब्दों शुरू कर्या हता। ए जे पारिभाषिक शब्दों छे ए तमे ज्यां सुधी भणशो त्यां सुधी आ बधा शब्दों आवाना छे, बराबर। आ शब्दों अर्थ तमने जो आवडतो हशे ने तो ज हिसाबों में तमारे क्यूँ खातु उधार करव, क्यूँ खातु जमा करव, एनो ख्याल आशे। एटले शब्दों तमे सांभळेला हशे पण एनो अर्थ तमने न आवडतो, एटले भणशो त्यां सुधी आ बधा शब्दों वारंवार तमारे आवाना छे, एटले ए शब्दों अर्थ तमने ख्याल होवो जोईए। तो एमां पहेला छ शब्दों जे हता पारिभाषिक ए आपणे छेल्ला लेक्चरमां जोई गया, बराबर। આજે આપણે બીજા વધારાના શબ્દો એક પછી એક જોશું। હવે ત્યારબાદ છેલ્લે આપણે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી, બોર્ડ ઉપર કદાચ છેલ્લા લેક્ચરમાં આ સાતમું આપણે લખેલું હશે, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી, પણ આપણે સમજાયું નહીં હોય, બરાબર। તો પહેલાં આજે આપણે જવાબદારીમાં જે પોઈન્ટ બાકી હતો એ જોઈ લઈએ। ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી, જવાબદારી એટલે આપણે કોઈને રૂપિયા ચૂકવવાના બાકી હોય તો એને જવાબદારી કહેવાય। માન લો જ્યાં આપણે મિત્ર પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા હોય તો એ 500 રૂપિયા આપણે એને બાકી ચૂકવવાના બાકી છે, એટલે આપણી જવાબદારી કહેવાય, બરાબર। એક બે દિવસ, અઠવાડિયું કે જે કંઈ આપણે સમયગાળો આપેલો હોય એ સમયગાળામાં આપણે રૂપિયા આપવા પડે। બેંક પાસેથી લોન લીધી હોય તો એ આપણી જવાબદારી કહેવાય કે નક્કી કરેલા સમયે દર મહિને આપણે હપ્તો ભરવો પડે, તો એ આપણી જવાબદારી કહેવાય, બરાબર। માલિકને ચૂકવવાના બાકી હોય તો આંતરિક જવાબદારી, બરાબર। માલિકે ધંધામાં મૂડી રોકાણ કર્યું તો એ આંતરિક જવાબદારીમાં આવે, પણ જો બેંક પાસેથી લોન લીધી હોય તો એ બાહ્ય જવાબદારી કહેવાય। આ આપણે છેલ્લે મુદ્દો જોઈ ગયા હતા સંબંધના આધારે, બરાબર, કે આપણો જે રૂપિયા ચૂકવવાના બાકી છે એ વ્યક્તિ સાથે આપણા ધંધાનો સંબંધ કેવો છે, બરાબર। ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી, તો અહીંયા સમયના આધારે જવાબદારીના બે ભાગ પડ્યા કહેવાય। અહીંયા તમારે સમયનું પરિબળ ધ્યાનમાં રાખવાનું। આજે આપણે કોઈ મિત્ર પાસેથી 1000 રૂપિયા ઉછીના લીધા, એક અઠવાડિયા પછી ચૂકવી દેવાના છે, તો ત્યાં જે સમયગાળો છે એક અઠવાડિયાનો। કોઈ વ્યક્તિ પાસેથી, કોઈ દુકાનદાર પાસેથી આપણે 10,000નો માલ ઉધાર ખરીદ્યો, આ 10,000 રૂપિયા આપણે 15 દિવસમાં ચૂકવી દેવાના છે, તો સમયગાળો ફિક્સ થઈ ગયો 15 દિવસ, બરાબર। કોઈ સગા સંબંધી પાસેથી 50,000 ઉછીના લીધા છે, 6 મહિના પછી પરત કરવાના છે, તો સમયગાળો ફિક્સ થઈ ગયો 6 મહિના। આ બધા મેં તમને જે ઉદાહરણ સમજાવ્યું એ બધામાં સમયગાળો 12 મહિના કરતાં ઓછો કીધો, બરાબર। એટલે જે જવાબદારી ચૂકવવા માટે સમયગાળો 12 મહિના કે તેનાથી ઓછો હોય તો તેને ચાલુ જવાબદારી કહેવાય, બરાબર। ચાલુ જવાબદારી હંમેશા તમારે 1 વર્ષની અંદર ચૂકવી દેવાના હોય, 12 મહિનામાં, 10 મહિનામાં, 8 મહિનામાં, 6 મહિનામાં, 2 મહિનામાં, 1 મહિનામાં, 15 દિવસ, આ રીતે જે કંઈ રકમ આપણે ચૂકવવાની બાકી છે એ જો તમારે 1 વર્ષમાં ચૂકવવાની હોય, બરાબર, નક્કી કર્યું છે 1 વર્ષની અંદર, બરાબર, તમારે રૂપિયા ચૂકવવાના છે, તો જેટલી રકમ તમારે 1 વર્ષની અંદર ચૂકવવાની થાય એ બધાનો સમાવેશ ચાલુ જવાબદારીમાં આવે। અહીંયા સમયનું પરિબળ તો તમારે યાદ રાખવાનું, 12 મહિના કે તેથી ઓછો સમયગાળો હોય એવી જવાબદારીને ચાલુ જવાબદારી કહેવાય। આપણે ચૂકવવાના બાકી છે, આપણી જવાબદારી, આ જવાબદારી આપણે 1 વર્ષની અંદર પૂરી કરી દેવાની છે, ચૂકવી દેવાની છે, એ ચાલુ જવાબદારી કહેવાય। બિનચાલુ જવાબદારીનો સમયગાળો જે છે એ 1 વર્ષ કરતાં વધારે સમયનો હોય, એટલે કે જે દેવું ચૂકવવા માટે, જે ખર્ચ ચૂકવવા માટે, જે આપણે ઉછીના રૂપિયા લીધા છે ચૂકવવા માટે આપણને 12 મહિના કરતાં વધારે સમય મળ્યો હોય તો એ બિનચાલુ જવાબદારી કહેવાય। દાખલા તરીકે આપણે બેંક પાસેથી 5 લાખ રૂપિયાની લોન લીધી, બેંક પાસેથી ઘર માટે, હાઉસિંગ માટે, હાઉસિંગ લોન આપણે 10 લાખ રૂપિયાની લીધી, આ 10 લાખ રૂપિયા આપણે 15 વર્ષમાં નક્કી કરેલા
હપ્તામાં ચૂકવવાના છે તો ત્યાં સમયગાળો 15 વર્ષનો થયો. બરાબર, બેંક પાસેથી લોન લીધી, 5 વર્ષમાં દર મહિને હપ્તો ભરીને 5 વર્ષની અંદર લોન ભરી દેવાની છે, તો ત્યાં જે લોનનો સમયગાળો છે એ 5 વર્ષનો છે. એટલે જે દેવું ચૂકવવા માટે, જે જવાબદારી ચૂકવવા માટે 12 મહિના કે તેથી વધારે સમયગાળો હોય, તો એવી જવાબદારીને બિનચાલુ જવાબદારી કહેવાય. બરાબર, એટલે અહીંયા જે જવાબદારીના ભાગ પડ્યા છે એ સમય ઉપરથી, તો તમારે સમય માટે એટલું જ યાદ રાખવાનું કે 12 મહિના કરતાં ઓછા સમયમાં જો આપણે જવાબદારી ચૂકવવાની હોય તો એનો સમાવેશ ચાલુ જવાબદારીમાં થાય. 12 મહિના કરતાં વધારે સમયમાં જો દેવું ચૂકવવાનું હોય તો એનો સમાવેશ બિનચાલુ જવાબદારીમાં થાય. તો આ ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. કોઈની પાસેથી માલ ઉધાર ખરીદ્યો, 1 મહિનામાં રૂપિયા ચૂકવવાના છે, ચાલુ જવાબદારી. બેંક પાસેથી 1 લાખની લોન લીધી છે, 3 વર્ષમાં દર મહિને હપ્તો ચૂકવવાનો છે 3 વર્ષ સુધી, તો પછી એ બિનચાલુ જવાબદારી. બરાબર, ત્યારબાદ 8મો, મિલકતો. મિલકત એટલે જેના ઉપર આપણો માલિકી હક હોય અને જેને ચૂકવ વેચતા આપણને રૂપિયા મળતા હોય, અને એવી વસ્તુ કે જે આપણને ધંધાને ઉપયોગી હોય, એને આપણે વેચવા માટે નથી કરતા. દાખલા તરીકે તમારી પાસે એક્ટિવા વાહન છે, તો એક્ટિવા વાહન તમારા માટે મિલકત કહેવાય, તમે એને વેચવા માટે નથી કરતા. માલિકી હક તમારો છે અને તમે એને જો વેચો તો તમને રૂપિયા મળે. તો જે વસ્તુ ઉપર આપણો અધિકાર હોય અને એ વેચતા આપણને રૂપિયા મળતા હોય, એવી તમામ વસ્તુઓને ધંધાની મિલકતો કહેવાય. માલિકી હક ધંધાનો, દાખલા તરીકે આ જે બ્લેકબોર્ડ છે, બરાબર, તો એ સ્કૂલની મિલકત કહેવાય. બેન્ચો છે, ટ્યુબલાઇટ છે, પંખા છે, આ બધી ધંધાની સ્કૂલની મિલકતો છે. બરાબર, આ મિલકતો વેચવા માટે નથી ખરીદવાની. બરાબર, વિદ્યાર્થીઓ સારી રીતે વ્યવસ્થિત બેસીને અભ્યાસ કરી શકે એના માટે લીધી છે. એટલે જે વસ્તુ આપણે વેચવા માટે નથી ખરીદતા પણ ધંધાને ઉપયોગી થાય એના માટે તમે ખરીદો, તો એ ધંધાની મિલકત કહેવાય. દાખલા તરીકે કાપડની દુકાનની અંદર જે ફર્નિચર બનાવડાવ્યું છે એ ફર્નિચર ધંધાની મિલકત કહેવાય. ગ્રાહકોને બેસવા માટે ટેબલની વ્યવસ્થા કરી હોય, સોફાની વ્યવસ્થા કરી હોય, તો એ ધંધાની મિલકત કહેવાય. બરાબર, વેચવાનું શું છે? કાપડ. પણ ફર્નિચર ખરીદ્યું તમે, એસી ખરીદ્યું છે, પંખા ખરીદ્યા છે, બેસવા માટે ખુરશીઓ સોફા લાવ્યા છો, તો એ બધી ધંધાની મિલકતો કહેવાય. એટલે આ મિલકતો જે છે એનું નાણાકીય મૂલ્ય હોય, ધંધાની મદદ થાય, ધંધામાં મદદ થાય એના માટે આપણે ખરીદ્યા. એ વસ્તુ આપણે વેચવા માટે નથી ખરીદતા. એટલે માલિકી એક ધંધાનો, આપણો માલિકી હોય, આપણને ઈચ્છા થાય તો આપણે વેચી શકીએ. બરાબર, દાખલા તરીકે મકાન એ આપણી મિલકત છે. બરાબર, આપણે નવું મકાન લેવું હોય તો જૂનું મકાન આપણે વેચી શકીએ. તો આ રીતે જેના ઉપર આપણો માલિકી હક હોય, એ વસ્તુ આપણે ખરીદવા માટે ખરીદ્યા પછી એનો વેચાણ તરીકે આપણે એનો ઉપયોગ નથી કરવાનો પણ લાંબા સમય સુધી ધંધામાં ઉપયોગમાં આવે, દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો, આ બધાનો સમાવેશ મિલકતમાં થાય. બરાબર, કાપડના વેપારી માટે કાપડ જ્યારે ખરીદે ત્યારે વેચવા માટે ખરીદશે, પણ ગ્રાહકોને બેસવા માટે જો ખુરશી ખરીદે તો એ ખુરશી કંઈ વેચવા માટે નહીં લાવે. બરાબર, એ એક વખત લાવવાની, પછી લાંબા સમય સુધી ઉપયોગ કરવાનો. કાપડમાં તો શું વેચાઈ જાય એટલે બીજું લેવાનું હોય, તો ખુરશી કંઈ એણે વેચવાની ન હોય. એટલે આ રીતે જેના ઉપર આપણો માલિકી હક હોય અને એ ધંધાને ઉપયોગ કરતા હોય અને વેચે તો એનું કોઈ નાણાકીય મૂલ્ય હોય, એનો સમાવેશ મિલકતોમાં થાય. તો આ મિલકતો બધી જુદી જુદી ઘણી બધી હોય છે. બરાબર, એ બધા વિશે આપણે ડીપમાં જોશું. બિનચાલુ મિલકત, તો અહીંયા મેં તમને જે અત્યારે સમજાય ને બિનચાલુ જવાબદારી, એવું જ બિનચાલુ મિલકતો. જે મિલકતો લાંબા સમયગાળા સુધી ધંધામાં ઉપયોગી હોય એને બિનચાલુ મિલકત કહેવાય. દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો, આ બધી મિલકતો એવી છે કે જે આપણને 12 મહિના કરતાં વધારે સમય સુધી ઉપયોગી હોય અને રોજે રોજ એમાં ફેરફાર ન થાય. બરાબર,
એક વખત ખરીદો પછી એ લાંબા સમય સુધી ઉપયોગમાં આવે. દાખલા તરીકે કારખાના હોય તો કારખાનામાં કામ કરવા માટે યંત્ર ખરીદ્યું તો એ યંત્ર રોજે રોજ ખરીદવાનું ને એક વખત ખરીદ્યા પછી એમાં કર્મચારીઓ લાંબા સમય સુધી કામ કરે છે. સ્કૂલની અંદર બેન્ચો જે હોય તો એ બેન્ચો ખરીદ્યા પછી રોજે રોજ કંઈ બેન્ચો લેવાની ન હોય, રોજે રોજ વિદ્યાર્થીઓમાં આવે અને બેસીને જતા રહે. બરાબર, વર્ષ પૂરું થાય નવા વિદ્યાર્થીઓ એ જ બેન્ચ ઉપર બેસીને અભ્યાસ કરીને જતા રહે. તો આ રીતે બેન્ચ લાંબા સમય સુધી ક્લાસમાં જ હોય તો એ બેન્ચો જે છે, પંખા જે છે, બ્લેકબોર્ડ છે, એ બધી બિનચાલુ મિલકત કહેવાય, લાંબા સમય સુધી ઉપયોગમાં આવે. બરાબર, એટલે જે મિલકતનો ઉપયોગ 12 મહિના કરતાં વધારે સમય માટે જો કરવામાં આવતો હોય, થતો હોય, તો એ બધી બિનચાલુ મિલકત કહેવાય. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહનો, આ બધી મિલકતો આપણને 12 મહિના કરતાં વધારે સમય સુધી ઉપયોગ. દાખલા તરીકે આપણે વાહન ખરીદ્યું હોય તો એ વાહન ખરીદ્યા પછી આપણે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ એમ આપણે 9-10 વર્ષ સુધી ઉપયોગ કરી શકશું. પછી આપણને એમ લાગે કે હવે આપણે નવું વાહન લેવું છે તો જૂનું વાહન આપણે વેચીને નવું વાહન લેશું, પણ આપણે એનો ઉપયોગ 9-10 વર્ષ સુધી કર્યો. તો આ રીતે જે મિલકતનો ઉપયોગ 12 મહિના કરતાં વધારે સમય માટે થવાનો હોય તે બધાનો સમાવેશ બિનચાલુ મિલકતમાં થશે. આમાં બધા ઉદાહરણ આપી શકાય, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, વાહન, બધાનો સમાવેશ બિનચાલુ મિલકતમાં થાય. ત્યારબાદ દ્રશ્ય, દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો બે બિનચાલુ મિલકતનો જ એક ભાગ છે. દ્રશ્ય જેટલી મિલકતો છે એ બિનચાલુ મિલકતે કહેવાય, અદ્રશ્ય મિલકતો એ બિનચાલુ. પણ હવે અહીંયા દ્રશ્ય અને અદ્રશ્ય એટલે શું? તો જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોય, જેને આપણે જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ, એવી તમામ મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવાય. અત્યારે જ મેં તમને જે ઉદાહરણ આપ્યા, જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, બેન્ચ, બ્લેકબોર્ડ, પંખા, ટ્યુબલાઇટ, આ બધી જે મિલકતો છે ને એ આપણે જોઈ શકીએ છીએ, આપણી સામે હોય. બરાબર, તો એ બધી જે મિલકતો છે એ બિનચાલુ મિલકતો છે. પણ બિનચાલુ મિલકતની અંદર એ બધી કેવી મિલકતો ગણાય? દ્રશ્ય મિલકતો. જે મિલકતોને આપણે જોઈ શકીએ એવી તમામ મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવાય. જે મિલકતોને આપણે સ્પર્શ કરી શકીએ, બરાબર, જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોય એવી મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવાય. બરાબર, તો મેં તમને ઘણા બધા એના ઉદાહરણ આપ્યા, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, વાહનો, આ બધી દ્રશ્ય મિલકતો છે. અદ્રશ્ય મિલકત 11મો પારિભાષિક શબ્દ છે અદ્રશ્ય મિલકતો. તો આ બધી મિલકતો એવી છે કે જેને આપણે જોઈ શકતા નથી. છે આપણી મિલકત પણ એને આપણે સ્પર્શ કરી શકતા નથી, બરાબર, એનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી હોતું, છતાં આપણી મિલકત છે. આપણે એને વેચી તો રૂપિયા મળે. દાખલા તરીકે અત્યારે મેં તમને જે દ્રશ્ય મિલકતના ઉદાહરણ આપ્યા ને એ તો બધી તમે જોઈ હોય એટલે તમને સમજવામાં વાંધો ન આવે, પણ અદ્રશ્ય મિલકત તમે નામ મુજબ ક્યારેય જોઈ ન હોય, બરાબર, તો એ પાઘડી, પેટન્ટ્સ, કોપીરાઇટ્સ, ટ્રેડમાર્ક, આ બધી અદ્રશ્ય મિલકત છે. બરાબર, આ બધી મિલકત આપણે વેચો તો રૂપિયા મળે પણ આપણે એને જોઈ શકતા નથી. માટે આ બધી જે છે એ છે બિનચાલુ, 12 મહિના કરતાં વધારે સમયગાળા માટે આપણને ઉપયોગમાં આવે પણ આપણે એને જોઈ શકતા નથી. દાખલા તરીકે આજે આપણા ગામની અંદર વિઠ્ઠલ પ્રેસમાં એક 5 લાખની દુકાન છે, કાપડની દુકાન છે. તો દુકાનની કિંમત 5 લાખ છે, બરાબર, એની અંદર 3 લાખનો માલ સ્ટોક છે, એટલે કે કાપડ જેને આપણે માલ સ્ટોક કહીએ અંદર છે, અને 2 લાખનું ફર્નિચર છે. તો હવે તમે જુઓ અહીંયા આ દુકાનની ખરેખર કિંમત કેટલી થાય? 5 × 3 × 8 × 2 = 10 લાખ રૂપિયા. બરાબર, 5 લાખની દુકાન, 3 લાખનો અંદર સ્ટોક છે અને 2 લાખનું ફર્નિચર છે. તો આ રીતે 10 લાખની દુકાન છે, હવે એ વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર આવેલી છે. હવે એ જે વ્યક્તિને દુકાન વેચવી છે એ આપણને
પચીસ લાખ કીધા અને આપણે 25 લાખ આપી પણ દીધા. તો હવે તમે અહીંયા જુઓ, દુકાનની કિંમત 10 લાખ છે, છતાં આપણે આપ્યા 25 લાખ, તો તમે હજી વધારે 15 લાખ રૂપિયા શેના આપ્યા? બરાબર. તો એ જે 15 લાખ રૂપિયા તમે વધારે આપ્યા છો એ અદ્રશ્ય મિલકતના આપ્યા, પાઘડીના. જ્યાં ધંધો નફો કમાવાની ક્ષમતા વધારે હોય એ ધંધામાં પાઘડીનું મૂલ્ય. બરાબર. તો આ જે અદ્રશ્ય મિલકતો જે છે એ આપણે જોઈ શકતા નથી, પણ એના આપણને રૂપિયા મળે. બરાબર. કોપીરાઇટ્સ એટલે કોઈ બુક છાપેલી હોય એના આપણને અધિકાર મળેલા હોય. બરાબર. વેચાય એટલે આપણને રૂપિયા મળે, એમાં જે કંઈ લખેલું હોય આપણા સિવાય કોઈ એનો ઉપયોગ ન કરી શકે એને કોપીરાઇટ્સ કહેવાય. એટલે આ બધી અદ્રશ્ય મિલકત છે. ટ્રેડમાર્ક એટલે રાણી સિંઘ તેલ આવે છે તો એ રાણી સિંઘ તેલનો ડબ્બો જે છે એમાં જે ઉપર રાણીનું ચિત્ર દોરેલું છે એ એમનો ટ્રેડમાર્ક કહેવાય, એમના સિવાય કોઈ ઉપયોગ ન કરી શકે. તો આ બધી અદ્રશ્ય મિલકતો કહેવાય. બરાબર. એનો અધિકાર એમની પાસે જો, એમના સિવાય બીજા કોઈ જો એનો ઉપયોગ કરે તો કાયદેસર પગલાં લઈ શકાય. તો આ બધી અદ્રશ્ય મિલકતો છે. બરાબર. ત્યારબાદ ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતમાં 12 મહિના કરતાં વધારે સમયગાળો હોય, ચાલુ મિલકતમાં 12 મહિના કરતાં ઓછો. જેમાં રોજે રોજ ફેરફાર થાય, દાખલા તરીકે આપણી પાસે જે સ્ટોક પડ્યો છે આપણી મિલકત કહેવાય, પણ એ 1 લાખના સ્ટોક, માની લો કે કરિયાણાનો સ્ટોક છે 1 લાખ. હવે કોઈ વ્યક્તિ આવે ને 5 કિલો ખાંડ લઈ જાય એટલે તરત આપણો સ્ટોક ઘટી જાય. એટલે એમાં આપણી શું મિલકત રોજે રોજ ફરે. તો જે મિલકતોમાં રોજે રોજ ફેરફાર થાય એવી મિલકતોને ચાલુ મિલકતો કહેવાય. બરાબર. દેવાદારો છે, લેણી ઊંડી છે, રોકડ શિલક છે, સ્ટોક છે, આમાં રોજે રોજ ફેરફાર થાય. માલ વેચો એટલે તરત આપણી પાસે રોકડ વધી જાય, સ્ટોક ઘટી જાય. માલ ખરીદો તો સ્ટોક વધી જાય, રોકડ ઘટી જાય. તો આ રીતે જે મિલકતોમાં રોજે રોજ ફેરફાર થતા હોય એવી મિલકતોને ચાલુ મિલકતો કહેવામાં આવે છે. પ્રવાહી મિલકતો. જે મિલકતનું આપણે ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકીએ એવી મિલકતોને પ્રવાહી મિલકતો કહેવાય. દાખલા તરીકે દેવાદારો. દેવાદારો એટલે જેની પાસેથી આપણે રૂપિયા લેવાના બાકી છે એ. હવે 5000નું આપણું લેણું હોય ને આપણે ઉઘરાણીએ જાય અને એ વ્યક્તિ આપણને 5000 રૂપિયા આપી દે તો એ તરત જ આપણે રોકડમાં એનું રૂપાંતર થઈ ગયું કહેવાય. સ્ટોક. સ્ટોક આપણી પાસે પડ્યો છે, આપણે એને વેચીએ એટલે આપણને રૂપિયા મળે. એટલે જે મિલકતો જે આપણી પાસે છે એનો ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકીએ એને પ્રવાહી મિલકતો કહેવાય. વાસ્તવિક મિલકતો. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, જેટલા મેં તમને બિનચાલુ મિલકતો સમજાવી બધી વાસ્તવિક કહેવાય. વાસ્તવમાં આપણી એ બધી મિલકતો છે, એનું નાણાકીય મૂલ્ય છે. બજારમાં વેચવા જાઓ તો આપણને રૂપિયા મળે એટલે એ બધા વાસ્તવિક મિલકતો જ કહેવાય. બરાબર. એટલે જે બિનચાલુ મિલકતો છે એ જ વાસ્તવિક મિલકત કહેવાય. જેનું નાણાકીય મૂલ્ય ન હોય છતાં આપણે જો એને મિલકત તરીકે બતાવીએ તો છેલ્લું અવાસ્તવિક મિલકત. દાખલા તરીકે મોટા પાયા ઉપર આપણે જાહેરાત ખર્ચ કર્યો હોય જેનો લાભ આપણને 10 વર્ષ સુધી મળવાનો હોય તો એ છે ખર્ચ, છતાં આપણે એને મિલકત તરીકે પાકા સરેમાં બતાવશું તો એ અવાસ્તવિક મિલકત કહેવાય. એટલે વાસ્તવમાં આપણી મિલકત નથી છતાં પાકા સરેમાં આપણે મિલકત તરીકે જો બતાવતા હોય તો એને અવાસ્તવિક મિલકત કહેવાય. મોટી મોટી કંપનીઓ જ્યારે શેર બહાર પાડે ત્યારે શેર બહાર પાડવાના ખર્ચા થાય, મોટા પાયા ઉપર જાહેરાત ખર્ચ થાય, તો આનો લાભ લાંબા સમય સુધી મળવાનો હોય. જે ખર્ચનો લાભ તમને લાંબા સમયગાળા સુધી મળવાનો હોય એવા ખર્ચને અવાસ્તવિક મિલકત તરીકે પાકા સરેમાં દર્શાવે છે. એટલે વાસ્તવમાં આપણી મિલકત નથી, એનું કોઈ નાણાકીય મૂલ્ય નથી, પણ એના કારણે આપણને ધંધામાં લાંબા સમય સુધી ફાયદો થવાનો હોય. તો આ રીતે આપણે મિલકતોમાં ડીપમાં આજે જોઈ ગયા. મિલકતો એટલે શું, બિનચાલુ મિલકતો કોને કહેવાય, બિનચાલુ મિલકતમાં દ્રશ્ય કોને કહેવાય, અદ્રશ્ય કોને કહેવાય. ચાલુ મિલકતમાં આપણે પ્રવાહી મિલકતો જોઈ ગયા, વાસ્તવિક મિલકતો જોઈ ગયા અને અવાસ્તવિક. આ બધી મિલકતો છે. 8 થી 15 સુધી જેટલા શબ્દો જોઈ ગયા એ બધા મિલકતો છે. એટલે એવું નથી કે એકને એક મિલકત બીજામાં ન હોય. જે બિનચાલુ મિલકત હોય એ દ્રશ્ય પણ હોઈ શકે, અદ્રશ્ય હોઈ શકે. દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો હોય એ આપણી વાસ્તવિક મિલકતો હોઈ શકે. દાખલા તરીકે જમીન, મકાન એ આપણી વાસ્તવિક મિલકત કહેવાય. પાઘડી, પેટર્ન, કોપીરાઇટ આપણી વાસ્તવિક મિલકત પણ કહેવાય. એટલે આ રીતે આ બધા મિલકતો છે જેનો આપણે વારંવાર શબ્દોનો ઉપયોગ કરવાનો આવશે. એટલે આના વિશે તમારે ડીપમાં લખવાનું આવશે. બરાબર. બાકીના શબ્દો આપણે આવતા લેક્ચરમાં જોશું.